विद्यार्थी मित्रों हवे आपणे एक ग्राफनी थोड़ी माहिती मेळवीए। गई वक्त आपणे गया वीडियो में 13.1 स्वाध्याय आपको जोयो। हवे अहींया जोईए, आ एक घातांकीय विधेय छे अने आ एक लघुगणकीय विधेयनो आलेख दोरेलो छे। हवे घातांकीय पण एक विधेय छे अने लघुगणकीय एक विधेय छे। घातांकीय विधेयनो प्रतिविधेय एटले लघुगणकीय विधेय। थोड़ी बार में डिटेल में माहिती आवे छे। અહીંયા થોડીક આપણે ગ્રાફ કઈ રીતે દોર્યો છે એ સમજાવી દઉં। વિધેય છે એટલે તો ખબર છે, ઘાતાંકીય વિધેય લીધે આપણે આગળ આવી ગયું છે બીજા છે। એ ઘાતાંકીય વિધેયને જો હું આને fx કો y fx સમજાવું તો અહીંયા જે f વિધેય છે એ r થી r પ્લસનું વિધેય છે। કારણ કે x તરીકે કોઈ પણ વાસ્તવિક કિંમત લઈને આમાં મૂકો, ધારો કે વિધેય આ રીતે વ્યાખ્યાય છે, પ્રદેશ અને વિસ્તાર કો કે સપ્રદેશ કો બંને એક જ છે અને આ રીતે વ્યાખ્યાયિત થયું છે તો x તરીકે વાસ્તવિક કિંમત કોઈ પણ એના પ્રદેશમાંથી લો, કારણ કે આનો પ્રદેશ r છે તો e^x હંમેશા ધન જ મળશે ગમે તે લો। સપોઝ હું x તરીકે -2 લો તો e ની માઇનસ 2 કાકે કે 1/e² અને જે આ e ની કિંમત છે એ 2 અને 3 ની વચ્ચેની કોઈ કિંમત છે, 2.71 સમથિંગ કિંમત છે તો આ પણ એક ધન કિંમત મળશે। x ઋણ લેતા x ધન લો તો એ તો ધન છે, ધારો કે મેં x 2 લીધા તો e² એ પણ એક ધન કિંમત છે। એનો મતલબ કે x ઋણ લો કે ધન લો, fx એટલે કે y મને ધન જ મળવાનું છે, એટલે કે આનો પ્રદેશ અને વિસ્તાર મેં એક જ લીધો છે। પ્રદેશ સોરી સપ્રદેશ અને વિસ્તાર બંને એક જ લીધો છે। સપ્રદેશ પણ કહેવાય આ જેનો વિસ્તાર છે r પ્લસ। કોઈ પણ x લો તો e^x ની કિંમત ક્યારેય 0 નહીં થાય, ગમે તેવો x લો, ધન લો ઋણ લો 0 લો। સપોઝ મેં x 0 લો, x 0 મૂકો તો e^0 ની કિંમત 1 થાય। એનો મતલબ કે તમે x 0 લીધો તો y 1 છે, એટલે આ ગ્રાફ 0 1 માંથી પસાર થવાનો જ છે, એટલે y અક્ષને 1 બિંદુ આગળ છેદશે જ। તમે x ની કિંમત અહીંયાથી ઋણ લો તો એ y તો ધન જ રહેશે। આ y કહેવાય, y હંમેશા ધન રહેશે। આમાંથી કોઈ પણ ઋણ કિંમત અહીંયાથી x લો તો y તમને ધન મળશે, અને x ધન લેશો તો પણ fx એટલે કે y એટલે કે e^x તમારો ધન થવાનો। એ થોડી કિંમત લઈને જોઈએ છે તો એનો મતલબ કે આપણો ગ્રાફ નું શેપ આ રીતે છે। આ થયો ઘાતાંકીય વિધેયનો ગ્રાફ। હવે ઘાતાંકીય વિધેયના ગ્રાફમાં આ આધાર કહેવાયના ઘાતાંક કહેવાય તો આધાર તરીકે હંમેશા e લેવો એવું જરૂરી નથી, તમે કોઈ પણ આધાર લઈ શકો, વન સિવાયની કોઈ પણ કિંમત આધાર તરીકે લઈ શકો। કેમ? કારણ કે વ્યાપક લઈએ તો fx બરાબર a^x કહેવાય, એ આધાર કહેવાય, એ આધાર તરીકે વન સિવાયની કોઈ પણ કિંમત લેવાય। કારણ કે જો હું અહીંયા a 1 લઉં તો 1 ની x થાય, x તરીકે કોઈ પણ વાસ્તવિક કિંમત લઉં તો 1 ની કોઈ પણ ઘાત મને 1 જ મળશે, એટલે fx તો ખાલી 1 મળશે। એટલે ગ્રાફ તમે દોરી નહીં શકો, ગમે તે કિંમત લો તો એનો ગ્રાફ કેવો આવે ખબર છે? આવો આવે। x ની કિંમત ધન લઉં કે ઋણ લઉં, 0 લઉં તોય 1, ધન લઉં તોય 1 ને ઋણ લઉં તોય 1, એટલે y મારો હંમેશા 1 રહેશે જો હું એ 1 લઈશ તો। આનો ગ્રાફ તો તમારી રેખા સંક્ષિપ્ત બનશે, એટલે એ આપણે કરવાનું નથી। એટલે આધાર તરીકે ઘાતાંકીય વિધેયની વ્યાખ્યા માટે લઈએ છીએ, આધાર તરીકે અહીંયા e લીધો છે, એ પણ હોઈ શકે પણ 1 સિવાયની કોઈ પણ કિંમત હોય। આધાર તરીકે 1 સિવાયની કોઈ પણ પાછી ધન કિંમત લેવામાં આવે છે, ધન કિંમત લેવામાં આવે છે બરોબર, 1 સિવાયની કોઈ પણ ધન કિંમત લેવામાં આવે છે। આધાર ઋણ પણ આપણે લેતા નથી ઘાતાંકીય વિધેય, કારણ કે જો એ વિધેયનું પ્રતિવિધેય શોધવું હોય એટલે કે લઘુગણકીય વિધેય શોધવું હોય તો આ જ વસ્તુ છે ઘાતાંકીય વિધેયમાં। સપોઝ મારી પાસે y બરાબર એ fx બરાબર e^x છે, એ a^x છે, આ આપણું ઘાતાંકીય સ્વરૂપ છે। આને લઘુગણકમાં ફેરવું હોય તો આમ લખાય x બરાબર log y બેઝ e, આ ઘાતાંકમાંથી લઘુગણક અને આ લઘુગણકમાંથી ઘાતાંકીય સ્વરૂપ આપણે એક અગત્યનો વસ્તુ છે। ઘાતાંકમાંથી લઘુગણકમાં જવું, લઘુગણકમાંથી ઘાતાંકમાં જવું, આના ઉપરથી જ ઘાતાંકના તમે નિયમો શીખેલા છો, એ વસ્તુનો ઉપયોગ તમે અહીંયા કરી શકો। ઘાતાંકના નિયમો ઉપરથી લઘુગણકના નિયમો આ વસ્તુ ઉપરથી આવી શકે છે। કોઈ પણ વિધેય ઘાતાંકમાં હોય, ઘાતાંકીય સ્વરૂપમાં હોય, તેને લઘુગણકીય સ્વરૂપમાં આ રીતે લખાય બરોબર। હવે એટલે જ આપણે કહીએ કે log 1 ની અને log 1 ના જે આધાર તરીકે log ના જે આધાર તરીકે કિંમત હોય એ 1 સિવાયની કોઈ પણ પૂર્ણાંક કિંમત ન હોઈ શકે,
બરોબર તો અહીંયા e રેસ્ટ ટુ 0 1 થાય જો x તરીકે હું 0 લઉં તો e રેસ્ટ ટુ 0 એટલે y બાર 1 થાય તો આને લઘુગણકમાં ફેરવો તો શું થાય x તરીકે મે 0 લીધો y તરીકે 1 લીધો એટલે આપણે કહીએ છીએ કે log 1 ની કિંમત 0 થાય log 1 એટલે 0 અને ઘાતાંકના નિયમો ખબર છે કે આધાર સરખો ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય આધાર સરખો બાદબાકી હોય તો આધાર સરખો ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી થાય આ કેટલાક નિયમો છે એની જ મદદથી લોગમાં નિયમો બનાવ્યા છે કે લોગમાં ગુણાકાર હોય તો સરવાળામાં કન્વર્ટ થાય અને ભાગાકાર હોય તો બાદબાકીમાં કન્વર્ટ થાય અને ઘાત હોય તો આગળ લાવી શકો લોગમાંથી એ નિયમો ઘાતાંકમાંથી જ લોગમાં લાવેલા છે કારણ કે ઘાતાંકીય સ્વરૂપનું પ્રતિનિધિત્વ એટલે જ લઘુગણકીય સ્વરૂપ છે આ ખાસ યાદ રાખજો હવે આનો ગ્રાફ તો આપણે આવો જોયો આનો ગ્રાફ આનું પ્રતિનિધિત્વ છે એટલે અહીંયા આ મળશે આનું પ્રતિબિંબ જ મળશે એટલે આ y log x નું આ લેખ છે તમે x ની કિંમત 1 લો તો log 1 0 થવાથી અહીંયા 1 0 માં છે એટલે આ ગ્રાફ 1 0 માંથી પસાર થશે અને આ ગ્રાફ 0 1 માંથી પસાર થશે 1 4 તો 0 1 4 0 1 માંથી પસાર થશે એટલે આછેરી માહિતી થોડીક મેળવી છે કે લઘુગણકીય વિધેય શું અને ઘાતાંકીય વિધેય શું લઘુગણકીય વિધેય ઘાતાંકીય વિધેયનું પ્રતિવિધેય હોવાથી જો ઘાતાંકીય વિધેય આ થી આ વસ્તુ હોય તો લઘુગણકીય વિધેય આ વસ્તુથી આ હોય પ્રદેશ પ્રદેશ બદલાઈ જાય પ્રતિવિધેયમાં તો એટલે જ આપણે કોઈ પણ લોગના ધન કિંમતો આપણના લોગ મળી શકે છે તો આ મારે y સેમાંથી લેવાનો આ લઘુગણકીય વિધેય કે આ f એટલે કે લોગ વિધેય લીધું બરોબર log x આ x કે y જે લો અહીંયા log y લો તો y મારે લોગના પ્રદેશ r પ્લસ માંથી લેવું પડે એટલે જ આપણે કહીએ છીએ કે ધન સંખ્યાના લોગ મળે ઋણ સંખ્યાના લોગ મળતા નથી બરોબર એટલે જ આપણે ધન સંખ્યાના લોગ શોધીએ છીએ આ તો થોડીક મેં વિધેય ઉપરથી આટલું યાદ જરૂર રાખજો ઘાતાંકમાંથી લઘુગણકમાં લઘુગણકમાંથી ઘાતાંકમાં હવે જો અહીંયા a કરું તો આ વ્યાપક સ્વરૂપ થઈ ગયું a તરીકે જે આધાર છે 1 સિવાયની કોઈ પણ ધન કિંમત હોવી જોઈએ બસ આટલું ધ્યાન પછી એક પ્રમેય છે પ્રમેય નંબર 6 આ એક સૂત્ર તરીકે લક્ષમાં યાદ રાખવાનું તમારી ચોપડીમાં આમાં આપ્યું છે કે લિમિટ x ટેન્ડ ટુ 0 e રેસ્ટ ટુ x માઇનસ 1 અપોન x બરાબર log e બેઝ e log e બેઝ e ની કિંમત 1 થાય કેમ ધારો કે હું a ની 1 ઘાત કરું તો a ની 1 ઘાત એટલે y બરાબર 1 થાય તો આને જો લોગમાં ફેરવું તો x તરીકે મારી પાસે 1 છે y તરીકે a છે a છે તો લોગ કોઈ પણ આ બે કિંમત આધારની કિંમત લોગની સરખી હોય અહીંયા તો આ લોગની કિંમત હંમેશા 1 થાય એ જાણીએ છીએ તો આની કિંમત આ છે એની સાબિતી આપેલી છે પણ આપણે સાબિતી જોવાની નથી એ સાબિતી કરવા આ સાબિત કરવા માટે એક અસમતાનો ઉપયોગ કર્યો છે અને સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરી અને આની સાબિતી આપી છે અને એ અસમતા જે y = e રેસ ટુ x છે એના ગુણધર્મો ઉપરથી માનાંકના કેટલાક x ની કિંમતો લઈને અસમતા લાવ્યા અને અસમતામાં તમે લિમિટ એપ્લાય કરીને સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીને આ સાબિત કરેલું છે આપણે સાબિતી જોવાની નથી ફક્ત આ સૂત્ર સ્વરૂપે આપણે યાદ રાખવાનું છે અને મેં કેમ અહીંયા લોગ e બેઝ e લખ્યું સીધું ચોપડીમાં તો આ 1 લખેલું છે બરોબર હવે e તરીકે તમારી પાસે અહીંયા ધારો કે 2 છે 2 રેસ ટુ x તો અહીંયા 2 બેઝ e આવશે 2 બેઝ e આવશે અને આની જગ્યાએ ધારો કે લિમિટ x ટેન્ડ ટુ 0 છે a રેસ ટુ x માઇનસ 1 અપોન x છે તો log a બેઝ e થશે 1 કિંમત નહીં થાય અહીંયા તો આધાર અને કિંમત લોગની બંને સરખી હતી લોગ આવેની કિંમત સરખી હતી એટલે 1 થયું પણ આ સંજોગોમાં ની કિંમત શું થશે આ સૂત્ર ની કિંમત શું થશે log a બેઝ e જેટલી થાય ત્યારે 1 કહેવાય નહીં એટલે આ દેખાય એટલા માટે આ સ્વરૂપ લખ્યું a તરીકે 2 3 ગમે તે હોય આધાર તરીકે તો ધન સિવાય 1 સિવાયની કોઈ પણ ધન સંખ્યા આપણે મૂકી શકીએ છીએ આ એક સૂત્ર સ્વરૂપે ખાસ યાદ રાખવાનું હવે એક પ્રમેય 7 છે લિમિટ x ટેન્ડ ટુ 0 log e log 1 plus x base e અને શું બચે log 1 plus x base e upon x equal to 1 આ મારે સાબિત કરવું છે હવે એને સાબિત કરવા માટે આપણે શું કર્યું એ જોઈ લઈએ હવે જોઈએ ધારો કે આ મેં y લીધો log e base 1 plus x upon x બરાબર શું લીધો આપણે y આ x ને અહીંયા લઈ લે x into y પછી મેં આગળ વાત કરી એમ જ આ આપણું લઘુગણકીય સ્વરૂપ છે એમાંથી મેં ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવું
આ શું છે log y બેઝ e બરાબર સપોઝ આ x છે તો શું લખાય a^x a એટલે કે e^xy બરાબર 1 x આની સાથે કમ્પેર કરવું છે આ લઘુગણકમાંથી ઘાતાંકીય સ્વરૂપમાં લખો તો આ રીતે લખાય ખાસ યાદ રાખો અને જે આ ત્યાંથી આવ્યું છે ઘાતાંકના કેટલાક નિયમો છે એની વંદાત a થાય કે log a બેઝ a બરાબર 1 થાય a ની 0 ઘાત 1 થાય એટલે આપણે log 1 0 બરાબર log 1 બેઝ a લખાય log 1 કોઈ પણ આધારે 0 થાય અને log ના આધાર તરીકે 1 સિવાયની ધન કિંમત લેવામાં આવે છે તો અહીંયાથી x બરાબર સામે લઈ જા માઈનસ 1 આ પણ x ને ભાગાકારમાં આપણે લઈ ગયા છીએ પછી મેં શું કર્યું y વડે ગુણ્યા છે y વડે ભાગ્યા છે હવે એ બંને બાજુ લિમિટ x y ટેન્ડ્સ ટુ 0 આપી છે તો અહીંયા એ લિમિટ મળે અહીંયા એ લિમિટ મળે આ બંને એ લિમિટ મળે બંને બાજુ લિમિટ આપી છે લિમિટ x y ટેન્ડ્સ ટુ 0 તો ગુણાકારના નિયમ પ્રમાણે આની લિમિટ મળે આને મળે પણ મારે તો અહીંયા x છે જ નહીં y જ છે તો લિમિટ x એ y ટેન્ડ્સ ટુ 0 હોય તો x 0 હોઈ શકે x ટેન્ડ્સ ટુ 0 તો એમાંથી x y ટેન્ડ્સ ટુ 0 માંથી આપણે x ટેન્ડ્સ ટુ 0 y લખ્યો આની કિંમત તો પ્રમેય 6 અનુસાર લિમિટ x y ટેન્ડ્સ ટુ 0 e ટુ x y - 1 / x y એટલે 1 થાય x ની જગ્યાએ x y છે આ એમના એમ મૂક્યા લિમિટ x y ટેન્ડ્સ ટુ 0 1 ની 1 તો અચળ છે એટલે આનું લક્ષ 1 જ થાય હવે આગળ અહીંયા લખીએ કે આપણી પાસે છેવટે વસ્તુ શું આવી એ અહીંયા મૂકી દઈએ આપણી પાસે અહીંયા આવે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 y બરાબર 1 y ઇક્વલ ટુ 1 એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 y તો આપણે આને ધાર્યો તો તો log e 1 plus x base e upon x is equal to 1 આવું સાબિત થાય y બરાબર આધારે મૂકી દીધું એટલે જે પ્રમેય 7 સાબિત કરવાનો તે સહી ગયો 6 અને 7 ની પ્રમેયની સાબિતી પૂછાતી નથી ખાલી એને સૂત્ર સ્વરૂપે તમારે યાદ રાખવાનો છે સૂત્ર સ્વરૂપે યાદ રાખવાનો છે બરોબર એટલે આપણે એની સાબિતી આપતા નથી પછી એક પછી બીજી સૂત્ર આના પરથી આવું પણ મળી શકે એ ખાસ જોજો કે લોગ માં આપણે કેટલા ગુણધર્મો હતા કે લોગ માં લોગ ધારો કે x y છે લોગ માં ગુણાકાર હોય તો સરવાળામાં કન્વર્ઝન થાય પછી લોગ માં ભાગાકાર હોય તો એને બાદબાકી સ્વરૂપે લખાય આ લોગ ના કેટલા ગુણધર્મો છે લોગ x ની n ઘાત હોય તો ઘાત n આગળ આવી શકે આ બંને ઇક્વલ થાય બરોબર આ કેટલા ગુણધર્મો છે એ જે ઘાતાંકના ગુણધર્મો છે એના ઉપરથી જ આ ગુણધર્મો આવેલા છે તમે ઘાતાંકમાં હોય કે ધારો કે સપોઝ e^x e^y હોય તો આધાર સરખો ગુણાકાર તો ઘાતનો સરવાળો આમ કરો છો પછી આનો મતલબ થયો કે આના બરાબર આ લખાય આવા ગુણધર્મો ઉપરથી બંને બાજુ લોગ એપ્લાય કર્યો છે અને પછી આ વસ્તુ લાવેલા છે બરોબર બંને બાજુ લોગ એપ્લાય કરીને આ તમે લાવી શકો પછી ભાગાકાર હોય કોઈ પણ બે ધારો કે a^x / a^y છે આધાર સરખો ભાગાકાર તો ઘાતાંકની બાદબાકી થાય એના ઉપરથી લોગમાં ભાગાકાર તો લોગમાં અલગ અલગ બાદબાકી સ્વરૂપે પાય ઘાત આગળ આવે છે એ પણ આપણે ગુણધર્મ ઉપરથી જ લખેલું છે આ લોગના કેટલા ગુણધર્મો છે એનો ઉપયોગ હું અહીંયા લખી કરું છું અને હું આ રીતે વિચારું કોઈ પણ ઘાત હોય તો ઘાત આગળ આવી શકે લોગમાં તો એ વસ્તુ અહીંયા હું જોઉં આને આવી રીતે જોઈએ તો આ બધી સૂત્ર એક જ દેખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x બેઝ e into 1 upon x આને વંચે into 1 upon x બરાબર 1 હવે આ 1 upon x કાપને ઉપર ચડાઈ ગણું કારણ કે આપણને ગુણધર્મ હતો કે log x ટુ n બરાબર n into log x કેવળ ઘાત તમે આને લખી શકો છો તો આ અહીંયા આ અહીંયા ફોર્મમાં હોય તો આના ઇક્વલ આવો હતી ઘાતને ઉપર પણ ચડાવી શકો તો આ વસ્તુને મારે લખવું હોય તો 1 upon x કાપ ઉપર લઈ જાઉં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x base e raised to 1 upon x બરાબર પણ શું થાય 1 આ જ વસ્તુને આમ પણ વિચાર બરોબર અને log નો આપણે ગ્રાફ જોયો સતત ચાલ્યા કરે છે આમ જોયો તો log નો આલેખ આ log નો આલેખ હતો log x નો સળંગ છે સતત ચાલ્યા કરે છે અને સતત વિધેય કોને કે 12મા ધોરણમાં આપણે જોવાનું છે તો કોઈ વિધેય જો સતત હોય તો એને લક્ષની બહાર કાઢી શકીએ છીએ ગુણધર્મ છે લક્ષમાં એ હું અત્યારે કહી દઉં છું સતત વિધેય પાછળ આવે છે બહારમાં કોઈ વિધેય સતત હોય તો એ તમે લક્ષની બહાર કાઢી શકો અને લક્ષને અંદર આપી શકો અને સતત હોય તો એ વિધેયને અંદર પણ લઈ જઈ શકો બંને ગુણધર્મ છે આ મેં લોક સતત હોવાથી લિમિટની બહાર કાઢી
બરોબર હવે આપણે કહીએ છીએ કે log ઓફ સિસ લિમિટ બેઝ e બરાબર 1 આના ઉપરથી અગત્યનું સૂત્ર આપણે લાવીએ છીએ log ઓફ દિસ લિમિટ બેઝ e ઇક્વલ ટુ 1 હવે log 1 ક્યારે હોય કે જ્યારે આ બંને કિંમત સરખી હોય અહીંયા e છે અને આ e હોય તો જ આ log e બેઝ e ની કિંમત જ જો આ બંને સરખી હોય તો જ log ની કિંમત 1 થાય તો અહીંયા આ કિંમત આ બેઝ તો e છે તો આ કિંમત શું હોવી જોઈએ e હોવી જોઈએ એટલે આપણને એક બીજું સૂત્ર મળે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x રેઝ ટુ 1/x બરાબર 1 થાય 1 થાય આ પણ એક અગત્યનું જ સૂત્ર છે બરોબર અને આગળ પણ જોયેલું કે આ સૂત્ર આમ લખવું હતો પણ લખાય આનો મતલબ શું થયો જો હું કો વિચારો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 મૂકો એટલે 1 + 0 એટલે 1 1 upon 0 એટલે ઇન્ફિનિટી એટલે 1 રેઝ ટુ ઇન્ફિનિટી ફોર્મ થઈ ગયો 1 રેઝ ટુ ઇન્ફિનિટી ફોર્મ તો એની કિંમત આવી જઈ આપણે હવે હું આને આમ પણ લખી શકું કે લિમિટ x ટેન્ડ્સ ટુ જો ઇન્ફિનિટી હોય x 0 ની જગ્યાએ તો 1 + 1 upon x રેઝ ટુ x ની કિંમત પણ 1 થાય જો x ઇન્ફિનિટી 1 upon ઇન્ફિનિટી 0 1 + 0 1 1 રેઝ ટુ ઇન્ફિનિટી બંને ફોર્મ એક જ છે જો x = 0 હોય તો 1 + x આનો ઉપર વ્યસ્ત હોવો જોઈએ અને જો x = ઇન્ફિનિટી હોય તો આ જે કિંમત હોય અહીંયા 1 / x ના ફોર્મમાં હોય ઉપર એનો વ્યસ્ત હોવો જોઈએ તો પણ એના કિંમત 1 થાય આ સૂત્ર પણ અંદર જે લક્ષના દાખલા છે એમ આપણે ઉપયોગ કરી શકીએ બેઝિક સૂત્ર આપણું આ છે આ લોગના નિયમ પ્રમાણે આને ઘાત ઉપર ચડાવી શકીએ બરોબર ઘાત ઉપર ચડી પછી લોગ સતત છે તો લક્ષની બહાર કાઢી શકીએ લિમિટની અંદર આપી શકીએ પછી આની કિંમત આ log of this base e is equal to 1 તો ક્યારે 1 હોય આ કિંમત પોતે e હોય તો સોરી e આ પોતે સોરી કિંમત e હોવી જોઈએ log આની કિંમત કેટલી હોય આ e હોય તો આની કિંમત 1 થાય log e base 1 એટલે આ પણ આપણું શું થશે e થશે એ સુધારો કરજો e થાય કારણ કે આ પોતે e હોય તો log e base e બરાબર 1 તો આ પોતે કિંમત કેવી હોવી જોઈએ e હોવી જોઈએ તો જ log e base e 1 થાય એટલે કિંમત પોતે e હોવી જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1 / x ટેન્ડ્સ ટુ x બરાબર પણ e કરાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x રેઝ ટુ 1 / x એની કિંમત પણ આપણે e થાય બરોબર એટલે આ આપણું ચોપડીનું સૂત્ર છે એને તમે આમ પણ વિચારી શકો એને તમે આના ઉપરથી આ પણ લાવી શકો છો બરોબર આના ઉપરથી આ પણ આપણે લાવી શકીએ છીએ એટલે હવે આ બે સૂત્ર આધારિત આપણા સ્વાધ્યાય 13.2 માં દાખલા છે એ આપણે કેટલાક દાખલા જોઈએ બરોબર આ બે સૂત્ર આધારિત આપણી પાસે દાખલા છે એ જોઈએ ધારો કે ઘણી વખત આવું પણ હોય છે આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કોઈ અહીંયા વિધેય હોય અને એના ઉપર વ્યસ્ત હોય પણ આ જો x ટેન્ડ્સ ટુ 0 ધારો કે અહીંયા fx હતો અહીંયા 1 / fx છે અને fx ટેન્ડ્સ ટુ 0 તો એની કિંમત e થાય e થાય એ સુધારો કરજો e હોય કારણ કે log a e base e બરાબર તે બને નહીં b e હોય હવે અહીંયા આગળ જોઈએ 13.2 માં દાખલા નંબર પહેલો e raised to 4x minus 1 upon x e raised to 4x minus 1 upon x કઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આની કિંમત શોધવી છે હવે આપણે હમણાં જ સૂત્ર જોયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x માઈનસ x e રેઝ ટુ x માઈનસ 1 / x બરાબર log e રેઝ e બરાબર 1 આ સૂત્ર આપણે જોયું આ જે છે લિમિટ ઉપરની 0 ટેન્ડ્સ ટુ હોવી જોઈએ તો અહીંયા 4x છે તો હું અહીંયા x ટેન્ડ્સ ટુ 0 હોય તો 4x ટેન્ડ્સ ટુ પણ 0 થાય તો નીચે પણ 4x એટલે 4 વડે ગુણીએ છીએ 4 વડે ભાગીએ છીએ આને તો આટલાની કિંમત કેટલી થાય લક્ષ આપો એટલે 1 થાય અને 4 ને લક્ષ માં 4 તો અચળ છે 12 નીકળે 1 * 4 = 4 આનો જવાબ આવશે આપણો 4 બરોબર આની કિંમત આપણે આવશે 4 આગળના સૂત્રનો પણ ઉપયોગ કરી દેવાનો અને આ બે નવા વધારાના સૂત્રો એડ થયા એ પણ આપણે લઈ લઈશું આમાં અને એ ઉદાહરણ 5 અને 6 અને 7 છે એ પણ અવશ્ય જોજો બરોબર 13.2 નો બીજો દાખલો બીજા દાખલામાં આપણી પાસે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 2 + x
माइनस स्क्वेर अपॉन छे एक्स अपॉन छे एक्स बराबर। आ आपणो अहींया कंईक प्रिंटिंग मिस्टेक छे 13.2 ना दाखलामां। हवे ए આપણે જવાબ કાઢીએ એટલે ખબર પડશે કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક પ્લસ કે ઇન્ટુ લખેલું છે, બરોબર વંચાતું નથી, બરોબર એ બરોબર વંચાતું નથી। ધારો કે પ્લસ જ લેવાનું, પ્લસ આપણે ઈ રેસ ટુ 2 પ્લસ એક્સ ઇન્ટુ માઇનસ સ્ક્વેર અપોન એક્સ। ચલો આને શું વાંચી શકાય, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ 2 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અંચે આધાર સરખો સરવાળો થાય ઘાતાંકનો ઈ સ્ક્વેર અપોન એક્સ, ઉપરથી ઈ સ્ક્વેર કોમન નીકળે, જુઓ અહીંયા શું લઈ ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 આ એક્સ ને અહીંયા લઈ જાઓ, ઈ સ્ક્વેર અચળ છે બહાર કાઢો લક્ષ અંદર આપો તો આના સૂત્ર તો આપણે જોયું કે એક્સ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન 1 એટલે આનો જવાબ ઈ સ્ક્વેર આવે। એટલે જો જવાબ ઈ સ્ક્વેર આવતો હોય તો આ ઈ પ્લસ 2 જ હોવો જોઈએ, અહીંયા બીજું કોઈ ચાલી શકે નહીં, ઈ રેસ ટુ 2 પ્લસ એક્સ જ હોય, બરોબર ઈ રેસ ટુ 2 પ્લસ એક્સ છે। થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારો કરી દેજો। પછી છે દાખલા નંબર 3, દાખલા નંબર 3 લિમિટ એક્સ ટેન્સ ટુ 5 લિમિટ એક્સ ટેન્સ ટુ 5 ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ 5 અપોન એક્સ માઇનસ 5। હવે આપણું બેઝિક સૂત્ર મગજમાં પકડી જ રાખવાનું, આને અહીંયા એ જો તો એ જે હોય અહીંયા લોગ ઈ બેઝી એટલે આની કિંમત વાળું આ આપણું સૂત્ર છે કમાઈ 6 માં। હવે અહીંયા મારી પાસે નીચે એક્સ માઇનસ 5 છે, આ આપણે બે રીતે ગણી શકો, આદેશથી પણ ગણાય આદેશ વગર પણ ગણાય, અને એક્સ ટેન્સ ટુ 5 છે તો એક્સ માઇનસ 5 ટેન્સ ટુ 0 થાય, તો હું આને અહીંયા એક્સ માઇનસ 5 હોય નીચે એક્સ માઇનસ 5 હોય એક્સ માઇનસ 5 ટેન્સ ટુ 0 થાય તો આપણી વાત પતી જાય છે, સૂત્ર આવી જાય, તો અહીંયા જોઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 એટલે એક્સ માઇનસ 5 ટેન્સ ટુ 0 ઉપરથી ઈ રેસ ટુ 5 કોમન પડે તો અહીંયા નથી તે ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ 5 આવે, આધાર સરખો એટલે ઘાતની બાદબાકી થાય અપોન એક્સ માઇનસ 5, ઈ રેસ ટુ 5 અચળ બહાર કાઢો એટલે લિમિટ એક્સ માઇનસ 5 ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ એક્સ માઇનસ 5 અપોન માઇનસ 1 અપોન એક્સ માઇનસ 5 એટલે આ સૂત્ર આવી ગયું, એક્સ ની જગ્યાએ એક્સ માઇનસ 5 એક્સ માઇનસ 5 એક્સ માઇનસ 5 તો આની કિંમત આપણી થાય 1, આ લક્ષ ની કિંમત આપણી 1 થાય એટલે ઈ રેસ ટુ 5 ઇન્ટુ 1 બરાબર ઈ રેસ ટુ 5 આપણો આન્સર નીકળે। અને ઘણા આને એક્સ માઇનસ 1 માં એક્સ માઇનસ 5 બરાબર વાયર એચ કે ટી કે જે આદેશ થઈને કામ કરે તો પણ આ જ જવાબ નીકળે, જો આદેશ થી કરો સપોઝ એક્સ માઇનસ 5 બરાબર 2 આદેશ લીધો ટી, પછી આદેશ લઈ તો લિમિટ બદલવાની ભૂલવાની નહીં, એક્સ ટેન્સ ટુ 5 છે તો ટી ટેન્સ ટુ શું થશે 5 મૂકો તો ટી ટેન્સ ટુ 0 થાય, તો આખું બધું ટી માં કન્વર્ટ કરી દો, એક્સ ટેન્સ ટુ 5 ની જગ્યાએ ટી ટેન્સ ટુ 0 એક્સ બરાબર શું મૂકાય ટી પ્લસ 5 અથવા 5 પ્લસ ટી અને ઈ રેસ ટુ 5 અપોન આ છે આપણો ટી તો લિમિટ t ટેન્સ ટુ 0 આમાંથી e ટુ 5 કોમન નીકળે આગળના દાખલાની જેમ જ અપોન t તો e રેસ ટુ 5 કોમન કાઢ અચળ છે બહાર કાઢી દો લક્ષની અને આ લક્ષની કિંમત આપણી 1 થાય, e રેસ ટુ 5 ઇન્ટુ 1 બરાબર e રેસ ટુ 5 આદેશથી પણ આ રીતે તમે આ દાખલો ગણી શકો છો, બરોબર આદેશથી પણ આ દાખલો જવાબ કાઢો તો આ એટલે આ રીત કરો અથવા આ રીત કરો બંનેમાંથી ગમે તે એક મેથડ એપ્લાય કરી શકો, ત્યારે આદેશ તો ત્યારે લિમિટ બદલવી ભૂલવી નહીં। હવે જોઈએ દાખલા નંબર 4, ચોથા દાખલામાં છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ સાઈન એક્સ માઇનસ 1 અપોન એક્સ, હવે આપણું તો સૂત્ર શું છે ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ બરાબર 1, ઈ રેસ ટુ સાઈન એક્સ આવ્યો તો હું અહીંયા સાઈન એક્સ વડે ગુણી ભાગી કાઢો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ સાઈન એક્સ માઇનસ 1 અપોન સાઈન એક્સ આ ઇન્ટુ સાઈન એક્સ અને આ એક્સ તો અહીંયા મૂકો, હવે લક્ષમાં ગુણાકારમાં લક્ષ અલગ અલગ મળે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ સાઈન એક્સ માઇનસ 1 અપોન સાઈન એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઈન એક્સ અપોન એક્સ, હવે જો એક્સ ટેન્સ ટુ 0 હોય તો બંને બાજુ સાઈન આપો તો સાઈન 0 ટેન્સ ટુ 0 થાય
तो x टेंड्स टू 0 ની જગ્યાએ sin x टेंड्स टू 0 e टू sin x 1 upon sin x એટલે આ આપણા પ્રમેય 6 અનુસાર આ સૂત્રની કિંમત 1 થાય અને આગળ આપણે આ સૂત્ર તો જોયેલું જ છે એટલે x टेंड्स टू 0 sin x upon x 1 એટલે આ લક્ષની કિંમત તમારી 1 થશે બરોબર સેમ જે ત્રીજો દાખલો ગણ્યો એવો જ પાંચમો છે એટલે પાંચમો તમે હોમવર્ક માં કરજો ત્રીજો અને પાંચમો સેમ જ છે હવે જોઈએ દાખલા નંબર 6 छठा दाखला में अपनी पास रकम में छे ए विचारी लईए छठो दाखलो छे लिमिट x टेंड्स टू 0 x इनटू e रेस टू x माइनस 1 अपॉन 1 माइनस cos x હવે જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આવે આપણે ગોઠવણ કાઈક કરીએ ચલો e રેસ ટુ x માઈનસ 1 અપોન x નું સૂત્ર તો આપણી પાસે છે 1 તો x વડે ગુણી ભાગ કરું એટલે x સ્ક્વેર કરે x સ્ક્વેર અપોન x એટલે x થઈ ગયા આ 1 માઈનસ cos x અહીંયા રાખો એટલે આને મેં x વડે ગુણ્યા ભાગ કર્યું બીજું કાઈ જ કર્યું નથી હવે આને આમ વિચારો તો શું કર્યું અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ x માઈનસ 1 અપોન x અહીંયા x સ્ક્વેર 1 માઈનસ cos x એટલે 2 sin સ્ક્વેર x બાય 2 સૂત્ર જ છે આપણું 1 માઈનસ cos 2x એટલે 2 cos sin સ્ક્વેર x તો 1 માઈનસ cos x એટલે 2 sin સ્ક્વેર x બાય 2 હવે હું લક્ષ અલગ અલગ આપતા પહેલા આપણે આને કઈક ગોઠવી દઈએ બંને લક્ષ અલગ અલગ આપી દઈએ ગુણાકારમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર આ 2 અચળ છે બહાર કાઢો sin સ્ક્વેર x બાય 2 હવે આના લક્ષની કિંમત તો આપણી 1 છે ખબર છે અહીંયા વિચારીએ लिमिट x टेंड्स टू 0 હવે આપણો સૂત્ર છે લિમિટ x टेंड्स टू 0 sin x upon x 1 તો x टेंड्स टू 0 હોય તો x 2 टेंड्स टू પણ 0 થાય તો ઉપર શું જોઈએ x 2 નો વર્ગ જોઈએ બીજું સૂત્ર પણ આપણી પાસે છે લિમિટ x टेंड्स टू 0 sin² x upon x² પણ 1 થાય અહીંયા પણ 0 હોય જોઈએ તો અહીંયા જો x 2 હોય તો અહીંયા x 2 નો વર્ગ 0 હોવો જોઈએ x 2 નો વર્ગ હોવો જોઈએ તો અહીંયા મેં x ની જગ્યાએ x 0 હોય તો 2 વડે બંને બાજુ ભાગો x by 2 tends to 0 થાય ઉપર મારે જોઈએ છે x સ્ક્વેર x upon 2 અહીંયા ધારો કે x upon 2 હોય તો અહીંયા x upon 2 જોઈએ અને અહીંયા પણ x upon 2 જોઈએ એટલે કે x સ્ક્વેર by 4 જોઈએ તો હું શું કરીશ અહીંયા x સ્ક્વેર by 4 એટલે x by 2 નો હોલ વર્ગ લખો હોય તો 4 વડે 3 4 વડે ભાગી કરો અને sin સ્ક્વેર x by 2 આ ચારને આગળ લાવી દીધી 4 by 2 એટલે 2 લિમિટ x by 2 tends to 0 r is x by 2 over upon sin square x by 2 એટલે આની કિંમત 1 1 2 into 1 એટલે જવાબ આવશે આપણો 2 એટલે આનો આન્સર આવશે આપણો 2 બરાબર આ રીતે આપણે આ જવાબ કાઢી શકીએ હવે જોઈએ દાખલા નંબર 7 જે બે સૂત્ર આધારિત જ છે ને આગળના સૂત્રો તો ખરા જ પાછા ગમે ત્યાં આગળનું સૂત્ર એપ્લાય થઈ શકે બરાબર એમાં દાખલા નંબર જોઈએ 7મો સાતમા દાખલામાં છે આપણી પાસે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus 2x બેઝ e upon x આપણો અહીંયા સૂત્ર પ્રમેય 7 માં આપણે જોયેલું કે એપ્લાય કરવા કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x બેઝ e upon x આની કિંમત આપણે શું સાબિત કરી હતી 1 તો અહીંયા x ની જગ્યાએ 2x છે તો અહીંયા x ટેન્ડ્સ ટુ 0 હોય તો અહીંયા મોટું વડે ગુણી કાઢો તો 2 વડે ગુણે તો 2x ટેન્ડ્સ ટુ પણ 0 થાય તો અહીંયા પણ આપણે એ જ કામ કરીએ 2x 2 વડે ગુણે 2 વડે ભાગ્યા આ 2 આગળ આવી જાય એટલે આ કિંમત તમારી થશે આની કિંમત થશે તમારી 1 એટલે 2 ઇન્ટુ 1 બરાબર આન્સર આવશે તમારો 2 હવે એક છે લાસ્ટ દાખલો 8મા નંબરનો 13.2 માં એ પણ આપણે જોઈ લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આઠમા દાખલાની રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x cube upon sin cube x અહીંયા એનો આધાર નથી આપ્યો એટલે સમજીશું કે આનો આધાર e છે લઈ લઈએ e આધાર તો અહીંયા આપણે કરીએ કે લિમિટ આપણું આ સૂત્ર છે તો અહીંયા x cube હોય તો નીચે x cube જોઈએ અને x ટેન્ડ્સ ટુ 0 હોય તો x ક્યુબ ટેન્ડ્સ ટુ 0 થાય 1 + x ક્યુબ અપોન x ક્યુબ x ક્યુબ વડે ગુણો છું x ક્યુબ વડે ભાગો છું x ક્યુબ વડે ગુણ્યા ભાગો અને લિમિટ અલગ અલગ આપી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 + x ક્યુબ બેઝ e
अपॉन एक्स क्यूब जो एक्स रेशियो जीरो हो तो एक्स क्यूब रेशियो पर जीरो था અને આને પણ લિમિટ પડે ગુણાકારના ગુણધર્મ લક્ષના ગુણધર્મ પ્રમાણે સરવાળા બાદબા કે ગુણાકાર ભાગાકારમાં બધાને લિમિટ પડે x³ / sin³x આ બંને ક્યુબ હોવા જોઈએ તો આની કિંમત આપણને પ્રમાણે સાત ઉપરથી વન ખબર છે અને આગળ આપણે આ સૂત્ર પણ જોયેલું એટલે આની કિંમત પણ વન થાય બરોબર આ શું કહેવાશે x / sin x નો હોલ ક્યુબ તો લિમિટ x = 0 હોય તો x / sin x પણ 1 અને sin x / x પણ 1 એ અનુસાર આ જવાબ આનો આવશે 1 એટલે આપણે અત્યાર સુધી જે લક્ષ પોઈન્ટ ઉપર જે સૂત્રો હતા એની આપણે વાત કરી અને 13.1 અને 13.2 ના દાખલા ગણ્યા છે હવે આગળ આપણે વિકલનની વાત કરવાની છે વિકલન આવડવા માટે લક્ષ આવડવું જરૂરી છે એટલે આપણે પહેલા લક્ષ જોઈ પછી જોઈશું વિકલન